વિદ્યાર્થી મિત્રો કેવી ક્લાસિકમાં હું કેવલ કછટિયા તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ છમાં જે ઘરે શીખીએનો અંક એક જુલાઈ બે હજાર એકવીસમાં મળેલ છે તેમાંનું આજે આપણે ગણિત વિષયનું છે એ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો આપણે પાઠ આપ્યો છે સંખ્યા પરિચય અને તમે પ્રવૃત્તિ વાંચશો તો સંખ્યાઓ કેટલી મોટી બરાબર આ ગયા વર્ષે ચાર અંકોની સંખ્યા આપણે શીખ્યા હતા અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા શું થાય મિત્રો તો કે નવ હજાર નવસો નવ્વાણું અને હવે આવી રીતના તમને છે એક કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં જો અહીં લખ્યું છે કે નવ્વાણું પ્લસ એક બરાબર બેંકની અંકની મોટામાં મોટી સંખ્યા શું થાય નવાણું અને એમાં એક ઉમેરતા શું મળે શો જે કેવી છે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા છે તો હવે આપણે ત્રીજા નંબરમાં જે ખાલી જગ્યા છે એમાં શું છે તો કે ભાઈ ચાર અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા મિત્રો ચાર અંકની મોટામાં મોટી સંખ્યા એટલે ચાર નવ એટલે કે નવ હજાર નવસો ને નવ્વાણું અને એક ઉમેરશું તો શું થઈ જશે સંખ્યા દસ હજાર થઈ જશે જે કેવી છે તો કે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા છે તો મિત્રો પહેલાંમાં શું આવશે તમારે દસ હજાર અને ખાલી જગ્યામાં આવશે પાંચ બરાબર હવે આગળ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા શું થાય તો કે એક લાખ થશે જે છ અંકની નાનામાં નાની સંખ્યા છે એવી જ રીતના એના પછી છ અંકની મોટામાં મોટી સંખ્યા તો એમાં શું આવશે દસ લાખ બરાબર અને બાજુમાં એને તો લખેલું છે આવી રીતે તમારે કોષ્ટક છે એ પૂરું કરવાનું રહેશે ચાલો મિત્રો આગળ વધીએ અને હા મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે તમને છે અવનવા વિડીયો છે એ આ ચેનલ પરથી મળતા રહેવાના છે અને બીજા દરેક ધોરણના વિડીયો છે એ મિત્રો તમને કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલ પરથી મળી જશે બરાબર ચાલો હવે પછીનો કોષ્ટક છે એ શું છે તો કે એને વાંચવાનો છે બે બેના ક્રમમાં આપણે કેવી રીતના વાંચીએ તો પહેલાં બેનું ક્રમ વાંચી છેલ્લેથી એટલે કે એકમ દસક પછી સો પછી હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ બરાબર તો ચાલો અહીં આપણે સંખ્યા કેવી આપવામાં આવેલી છે બે કરોડ કરોડના સ્થાન ઉપર છે જો કેટલા છે બે ને દસ કરોડના સ્થાન ઉપર ઝીરો છે આપણે તો વાંચાશે શું બે કરોડ ચોપન લાખ ચાર હજાર પાંચસો ને બાર બરાબર પછીમાં જવાબ શું આવશે બાર કરોડ સડ અડતાલીસ લાખ સત્તાણું હજાર એકસો ને બે પછી સત્યાસી કરોડ પાસઠ લાખ બાવીસ હજાર અગિયાર અને સત્તાવન કરોડ લાસ્ટમાં આપણે જોઈએ સત્તાવન કરોડ બાણું લાખ ચાલીસ હજાર બરાબર તો કોષ્ટક છે એ આવી રીતના તમારે ભરવાનો રહેશે અને જે મિત્રો સાવ સરળ પણ છે તેમ છતાં પણ કોઈ વિષય અન્ય વિષયનું સોલ્યુશન છે એ એની તમે કોમેન્ટ કરી શકો છો તો મિત્રો હવે અલગ જોઈએ આપણે આ ઉપરોક્ત જે કોષ્ટક ભર્યો એ કોષ્ટક શું હતો મિત્રો તો કે એ ભારતીય પદ્ધતિ પ્રમાણે હતું પણ હવે મિત્રો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે શું હોય તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે તન તનના જૂથ આવશે તો એને કેમ વચાશે તો કે જો ચારસો અઠ્યાવીસ મિલિયન પછી સાતસો નેવું હજાર ચારસો ને તમારે ભરવાનો છે ચાલો મિત્રો આગળ બીજો પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ તો આ તો સાવસેલી પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય મિત્રો તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી અનંત સુધી પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરો થી અનંત સુધી બરાબર ને તો ચાલો અમે આપણે પ્રથમ ખાલી જગ્યાએ શું કીધી કે ઉપર આવેલી સંખ્યા રેખા જુઓ અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી છે મિત્રો એટલે જવાબ આવશે એક પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે તો કે મિત્રો પૂર્ણ સંખ્યાની શરૂઆત થી થાય એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા હશે જીરો આગળ જોઈએ કે શું સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે તો કે ભાઈ ના મળે કેમ ના મળે મિત્રો એ સમજાવી દો કારણ કે મિત્રો સંખ્યાઓ છે એ અનંત સુધી છે એટલે સૌથી મોટી કોઈ સંખ્યા આપણે ગણી શકીએ નહીં પછી તમારે પાઠ્યપુસ્તકનો સ્વાધ્ય બે પોઈન્ટ એક ગણવાનું છે અને મિત્રો એ તમને આપણી પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે બરાબર એના પછી હવેના જે આ સરવાળા પ્રક્રિયા પરિણામ અને તારણ છે એ તમે વાંચશો તો પણ તમને સમજાઈ જાય એટલા સહેલા છે બરાબર તો એ તમે જરૂરથી જોઈ લેજો પછી મિત્રો આપણે આ બધું જ શીખી ગયા છીએ સરવાળા માટેના નિયમ છે ક્રમ બદલો તો ચાલે જો પાંચ વત્તા ચાર બરાબર નવ અને ચાર વત્તા પાંચ કરો તો પણ નવ આવી જ રીતના ગુણાકાર માટે છે પણ બાદબાકી માટે અને ભાગાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી એટલે કે ભાઈ ક્રમ બદલાવશો તો સરખો જવાબ આવશે નહીં તો મિત્રો આ બધું તમે છે એ કરી જ ગયા હશો બરાબર ચાલો આપણે આગળ પ્રયત્ન કરો જાતે પ્રયત્ન કરવાનો છે એમાં મિત્રો મેં તમને અહીં તમારા માર્ગદર્શન માટે માત્ર આ દાખલા ગણના છે બાકી તમે આ દાખલા સહેલા જ છે અને તમે પણ આવડી જાય એમ છે પણ મિત્રો જો જૂથ બનાવવાના છે એટલે આપણે શું કર્યું એક જૂથમાં એકસો ચોવી વત્તા છોતેર કર્યા અને જૂથની બાર આપણે સત્યાસી રાખ્યા એકસો ચોવીસ અને છોતેર બસો વત્તા સત્યાસી બરાબર બસો બીજો દાખલો જોઈએ તો કે એક વત્તા નવસો નવાણું એક નવસો એક નાખે તો હજાર થશે વત્તા પંદરસો એટલે એક હજાર વત્તા એક હજાર પાંચસો એટલે કે બે હજાર ને પાંચસો ત્રીજો દાખલો જોઈએ મિત્રો પાંચસો નવ વત્તા એકતાલીસ કર્યા એક જૂથમાં અને પચાસ ને અલગ રાખ્યા તો પાંચસો નવ અને એકતાલીસ થશે પાંચસો ને પચાસ વત્તા બીજા પચાસ એટલે ટોટલ થશે છસો ચોથો દાખલો છે ચારસો ચુમાલીસ વત્તા બસો છપ્પન વત્તા પાંચ તો ચારસો ચુમાલીસ અને બસો છપ્પન થશે સાતસો અને વત્તા પાંચ એટલે સાતસો ને પાંચ કેમ મિત્રો હતા ને સરળ ચાલો હવે આગળ જોઈએ સંખ્યા સાથે રમત તો ચાલો મિત્રો આ તો તમારે વાંચ્યું હશે તો તમને સાવ સરળ જ લાગશે બરાબર ને ચાલો અહીં તમને અઢારના અવયવ કીધા હતા બરાબર બારના અવયવ આપણે ઉપર જોઈ ગયા છીએ બરાબર તો હવે આપણે અઢારના અવયવ છે એ શું થશે તો કે એક બે ત્રણ છ નવ અને અઢાર બરાબર ચાલો બાકી આ દરેક છે એ સાવ સહેલા જ છે અને આ તો ત્રણ આઈડિયા છે એટલે કે ત્રણ જુદી જુદી રીતના આપણે છે એ ભાગી શકાય છે તો તો આ બધું છે એ તમે રીડિંગ કરી જશો તો પણ તમને સમજાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ આઈડિયો પહેલો આઈડિયો બીજો અને આઈડિયો ત્રીજો બરાબર આ દરેક આઈડિયાને ધ્યાનથી રીડિંગ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે બરાબર અને આ આઈડિયાને આપણે શું કહીશું ચાવી કહે છે બરાબર તો આપણે બેની ચાવી ત્રણની ચાવી અને પાંચની ચાવી શીખ્યા અને આવતા માસે બીજી કેટલીક ચાવીઓ શીખવાના છીએ તો મિત્રો આ દરેક ચાવીઓ છે એ પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી થશે તો દરેક પ્રકારની ચાવીઓ છે એ તમને આવડવી જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને તમારા જ ધોરણના ઘરે શીખ્યાના અંકમાં બીજા દરેક પાર્ટ છે એના સોલ્યુશન પણ તમને કેવી ક્લાસિકમાંથી મળી જશે બરાબર ચાલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું જય હિન્દ જય ભારત